હવે આગળ વાત કરીએ તો નાદોલ તાલુકાના ગોપાલપુરા ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ રાત્રિ સભા. નર્મદા જિલ્લાના નાનોદ તાલુકામાં ગોપાલપુરા ગામે જિલ્લા કલેક્ટર શ્વેતા દેવત્યાની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ગામના પ્રશ્નો અંગે ઉપસ્થિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. ગામ લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું સ્તવરે નિવારણ કરવાની ખાતરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાતા ગામ લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. ગોપાલપુરા ગામમાં યોજાયેલી રાત્રિ સભામાં ગામ લોકો દ્વારા તળાવનું નવીનીકરણ, ગામમાં આવેલા મંદિરોની કમ્પાઉન્ડ વોલ, આવાગમન માટે જાહેર પરિવહનની અવ્યવસ્થા, ગામના ખેડૂતો માટે ખેતર તરફ તથા અન્ય ગામને જોડતા એપ્રોચ રસ્તાના કામો, હાઈવેમાં સંપાદિત થયેલી જમીનનું વળતર આપવા સિંગલ ફ્લેટ લાઇન થકી વીજળી પૂરી પાડવા, જમીનમાં પાણીની કદળતા પ્રશ્નો, તેના માટે ખેડૂતોએ કરેલી અરજીનો સ્તવરે નિકાલ થાય અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાંથી નીકળતા કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેના સેવા ઉપલબ્ધ કરાવવા જેવા વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી, તેમજ ગામમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો આવાસની સુવિધા મળી રહે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી. આ રાત્રિ સભા દરમિયાન જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે ગોપાલપુરા ગામમાં ખૂબ સારું છે, અહીં ખેતી પણ ખૂબ સારી છે, પરંતુ ગામમાં ખૂટતી સુવિધાઓ વિશે જાણવા અમે અહીં આવ્યા છીએ. ગામ લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી ગામને વધુ સમૃદ્ધ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર કામ કરશે. ખાસ કરીને મહિલાઓ અને યુવાનોના પ્રશ્નોને પણ વાચા આપી યોગ્ય નિવારણ લાવવાનું કલેક્ટરે ગામ લોકોને આશ્વાસન પૂરું પાડ્યું હતું. રાત્રિ સભામાં ઉપસ્થિત નાયબ પોલીસ અધિક્ષક જીવી સરવૈયા વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને તેનાથી બચવા માટેના ઉપાયો, માર્ગ સલામતી ગુજરાત નાના અધિનાર અધિનિયમ 2011 વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતા. સાથોસાથ રાત્રિ સભાના સ્થળે લોકજાગૃતિ માટેના બેનર્સ અને સ્ટેન્ડી પણ રાખવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિવિધ વિભાગો દ્વારા ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી વૃદ્ધા પેન્શન યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીઓને મંજૂરી પત્રો અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રિ સભામાં ગામના સરપંચ સરસ્વતીબેન વલવી, નિવાસી અધિક કલેક્ટર સી એ ગાંધી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે કે જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ કુકલાણી, તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે.
સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ્સ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ્સ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.